नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 सामाजिक विज्ञान हवे पाठ 13 पाठनुं नाम छे संसाधनोनुं जतन अने संरक्षण। हवे विद्यार्थी मित्रों, आ पाठ 13 मां पाठनो आजे आपणे जे पहेलो वीडियो बनाववाना छे, हवे एनी अंदर ત્રણ ટોપિક અંગે તમને આજે હું માહિતી આપવાનો છું કે સંસાધન એટલે શું। तो के जो आपने कुदरते आपेली बक्षीस ने एक संसाधन ना रूप में आपका आज के पृथ्वी पर पड़ेला घना बदा एवं कुदरती संसाधनों से के जे एक बक्षीस रूपे आपने मळेला छे। अने आ बदा संसाधनों नो मानवी कोई पण रीते एनो उपयोग करता होय छे त्यारे ए वस्तु संसाधन बनी जाय छे। हवे विद्यार्थी मित्रों, उदाहरण तरीके आपने जोईए કે પૃથ્વી પર ઘણા બધા એવા કુદરતી સંસાધનો પડેલા છે। દાખલા તરીકે આપણે લઈએ કે ખનિજ, તો ખનિજની આપણે વાત કરીએ તો ખનિજમાંથી એક મળતો ચૂનો, તો ચૂનામાંથી આપણે જોઈએ તો કે આ ચોક બનાવવામાં આવે છે। હવે આ ચોક છે એ અત્યારે આપણે સંસાધન એને ગણી શકીએ નહીં, તો સંસાધન એને ક્યારે આપણે ગણી શકીએ કે જ્યારે માનવી આ ચોકનો ઉપયોગ લખવા માટે જ્યારે કરે છે ત્યારે એ વસ્તુ સંસાધન બની જાય છે। આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે કુદરતે આપેલી બક્ષિશ ઘણી બધી છે, આ પૃથ્વી ઉપર જુઓ તો આ ઘણું બધું જે સર્જન છે એ માનવ દ્વારા જ નિર્માણ પામેલું છે, પણ કુદરતે આપેલી વસ્તુમાંથી ને આ બધી વસ્તુનું સર્જન થયેલું છે, એટલે આપણે એને કુદરતી બક્ષિશ કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ ડસ્ટર, તો ડસ્ટર છે એ એક લાકડામાંથી બનાવેલું આ એક ડસ્ટર, અને ઉપર જે ભૂસવા માટે જે ઉપયોગમાં લેવામાં આવે છે। હવે જ્યારે આ ડસ્ટર આપણે એને ગોળમાં ભૂસવા માટે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એ વસ્તુ સંસાધન બને છે। જ્યારે આ વસ્તુ છે એમનામ પડી હોય ત્યારે એ વસ્તુ સંસાધન કહેવાતી નથી, પણ માનવી જ્યારે એને ઉપયોગમાં લેશે ત્યારે એ વસ્તુ સંસાધન બની જતી હોય છે। દાખલા તરીકે આપણે તમારા જ ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ બેન્ચ ઉપર બેઠા હોય, તો એ બેન્ચ છે એ લાકડાની અને એમાં લોખંડ આ બંને વસ્તુનો ઉપયોગ કરીને બેન્ચ બનાવેલી છે, તો હવે એ બેન્ચ જ્યારે તમે એને ઉપયોગમાં લેશો ત્યારે એ વસ્તુ સંસાધન એમના પડી પડી આપણે એને ન કહેવાય કે આપણે આ સંસાધન છે, પરંતુ જ્યારે માનવી બેન્ચનો ઉપયોગ બેસવા માટે કરે છે ત્યારે એ વસ્તુ સંસાધન બની જાય છે। કોઈ પણ ઉદાહરણ તમે લ્યો કે જ્યારે માનવી એને ઉપયોગમાં લેશે ત્યારે જે વસ્તુ સંસાધન બનતી હોય છે। હવે આ જે કુદરતે આપેલી આપણી આ બક્ષિસ જે સંસાધનો જે બધા છે એનું આપણે વ્યવસ્થિત સંરક્ષણ અને આયોજન કરવું એ જરૂરી છે, અને એમાં એક ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કે જે ભવિષ્યની અંદર તૂટી જવાના હોય એવા સંસાધનોનો આપણે વ્યવસ્થિત અને આયોજન રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ખનિજો, ઘણા બધા પૃથ્વીના પેટાળમાંથી મળતા ખનિજોનો આપણે આડેધડ ઉપયોગ કરવાને કારણે ભવિષ્યની અંદર આ બધા ઘણા બધા એવા ખનિજો છે કે એની અછત ઊભી થવાની છે, તો આ બધા જે ખનિજો જે પૃથ્વીના પેટાળમાંથી મળે છે તો એનો આપણે વ્યવસ્થિત અને આયોજન રીતે જો આપણે એનો ઉપયોગ કરીએ તો લાંબા સમય સુધી આવનારી પેઢીને પણ આ ખનિજ ઉપયોગી બની શકશે। તો એ ખનિજ એ કુદરતી બક્ષિસ છે અને એ સંસાધન રૂપે આપણે એનું સંરક્ષણ કરવું છે, બરોબર? આપણે એને લાંબા સમય સુધી બીજા આવનારી પેઢીને પણ ઉપયોગમાં આવે એવી રીતે આપણે વ્યવસ્થિત રીતે આયોજન પૂર્વક અને કોઈ પણ રીતે બગાડ ન થાય એવી રીતે આપણે આ સંસાધનનો ઉપયોગ કરવાનો છે, તો એ વસ્તુ આપણે જે માનવીએ જે વસ્તુ કુદરત દ્વારા જે નિર્માણ પામેલી જે વસ્તુઓ છે એ વસ્તુને આપણે ઉપયોગમાં લેવા માટે આ એક સંસાધન જે અનેક સ્વરૂપમાં આપણને જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક અંદર વાત પર પાઠની ચર્ચા કરીએ। હવે સંસાધન છે એ એક પૃથ્વી પરથી મળતા મેઇન વસ્તુની વ્યાખ્યા શોર્ટ કરી રાખવાનું કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા અને માનવીને ઉપયોગમાં આવતા આ બે વસ્તુ, એક તો આપણને જે પૃથ્વી
ઉપરથી ઘણા બધા જે મળતા પદાર્થો છે અને માનવી જ્યારે એનો ઉપયોગ કરે છે ત્યારે ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને આપણે એક સંસાધન કહે છે પહેલી વસ્તુ સિમ્પલ અને સરળ એવી વ્યાખ્યા ખાસ યાદ રાખવાનું કે પૃથ્વી પરથી મળતા અને માનવીય ઉપયોગમાં આવતા જે કુદરતી પદાર્થો ખાસ વસ્તુ આ યાદ રાખવાનું જે એ કુદરતી પદાર્થોને આપણે સંસાધન તરીકે ઓળખવામાં આવે છે હવે દાખલા તરીકે આપણે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ એ પદાર્થ કુદરતી પદાર્થ તરીકે આપણે જોઈએ તો કે હવા છે જમીન છે એ ઉપરાંત વનસ્પતિ છે જળ છે વનસ્પતિ જળ અને ખનિજ જે આ આપણને એક પ્રકારે મળતા કુદરતી પદાર્થો છે કે જળ જમીન જે વનસ્પતિ અને જે ખનિજોને આપણે કુદરતી પદાર્થ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે તો આ બધા પદાર્થો હવા છે એ આપણને ઓક્સિજન આપવા માટે સૌથી વધારે ઉપયોગમાં આપણે હવાનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ અને હવાની ગતિને કારણે જ જે આ અર્થતંત્ર છે એ જળવાઈ રહ્યું છે ઘણું બધું જો હવા જ ન હોય તો માનવી છે એ ઘણા બધા એવા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ગ્રહણ કરવા લાગે છે અને મોતના મુખમાં ધકેલાઈ જાય તો હવા છે આપણા માટે ખૂબ ઉપયોગી છે એવી જ રીતે જમીન છે તો જમીનમાં જ બધી વસ્તુઓ આપણે નિર્માણ કરીએ છીએ વનસ્પતિ છે તો વનસ્પતિ આપણે સૌથી વધારે એનો ઉપયોગ છે એ ઘણા બધા એક ઓક્સિજન પૂરું પાડવા માટે એ વનસ્પતિ જંગલો આપણને ઉપયોગી બને છે જળ છે તો જ જીવન છે તો જળ વગર પણ જીવન શક્ય નથી તો એ પાણી આપણા માટે પણ એટલું મૂલ્યવાન અને કિંમતી છે એવી રીતે ખનિજો તો ખનિજો છે પણ એ આપણા માટે કુદરતી બક્ષીસ છે કે જે પૃથ્વીના પેટાળમાંથી મળતી આવતી ઘણી બધી ખનિજોનો આપણે અનેક રોજિંદા વપરાશની અંદર આપણે એનો ઉપયોગ લેતા હોઈએ છીએ હવે જે આ બધી આપણને એક મળેલી એક કુદરતી બક્ષીસ આપણે એને ગણવામાં આવે છે કે જે આ બધી વસ્તુઓ છે ને કુદરત દ્વારા નિર્માણ પામેલી છે હવા જમીન વનસ્પતિ જળ અને ખનિજો કે એના માંથીને જ આપણે આ બધી જે વસ્તુઓ બનાવીએ છીએ અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ એ ત્યારે એ વસ્તુ સંસાધન બનતી હોય છે એટલે એ કુદરતી સંસાધન છે હવે સંસાધનોનો એક રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે હવે જ્યારે તે કુદરતી પદાર્થો છે એ બધા પદાર્થો છે એક દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણવામાં આવે છે જેમ આપણા શરીરની અંદર કરોડરજ્જુ કામ કરતી હોય છે એવી જ રીતે આ બધી જે વસ્તુ કુદરતે જે આપણને આપેલી વસ્તુ એ કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે અને એ કરોડરજ્જુ છે એ એક આ કુદરતી બક્ષિસના રૂપમાં આપણને મળેલી છે તો આપણે એનો વ્યવસ્થિત અને આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને જેના કારણે એક લોકોની સમૃદ્ધિનો આધાર છે એ આ કુદરતી સંસાધનો ઉપર જ રહેલો જોવા મળે છે હવે સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગીતાઓ પણ છે સામાન્ય રીતે સંસાધનો એ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ દાખલા તરીકે જે આ કુદરતી સંસાધનો છે એ મર્યાદિત માત્રામાં છે તો એ મર્યાદિત માત્રામાં રહેલા આ કુદરતી સંસાધનોને આપણે લાંબા સમય સુધી ઉપયોગમાં લેવા માટે વ્યવસ્થિત અને આયોજનપૂર્વક જો આપણે એનો ઉપયોગ કરીએ તો એની ઘણી બધી તકનીકો દ્વારા કે દાખલા તરીકે ઘણા બધા એવા ખનિજો છે કે દાખલા તરીકે તાંબુ છે એલ્યુમિનિયમ છે એનો આપણે ફરીથી ઉપયોગ પાણી છે કે ફરીથી આપણે એનો ઉપયોગ થઈ શકે એવા પણ પ્રયત્નો કરવા જોઈએ કે જેના કારણે આ ઘણી બધી ખનિજનો આપણે એક રીતે ઉપયોગ કરી અને આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ તો એના કારણે ઘણી બધી ખનિજો વેડફાઈ જતી હોય છે તો આ બધી બાબતો છે આપણે આવનારી પેઢીને વિચારમાં ધ્યાનમાં રાખીને જ આ બધી પ્રકારની જે ખનિજો છે એનો વ્યવસ્થિત અને આયોજન રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ અને ઘણી બધી તકનીકો આપણે અપનાવી જોઈએ કે આને આવી રીતે ખનિજોને ફેંકી દેવા જોઈએ નહીં હવે એના પછીનો જે આપણે ટોપિક હવે પહેલા સંસાધન એટલે શું તમને ખાસ વસ્તુ સમજાઈ ગઈ કે પૃથ્વી પર મળતા અને માનવીને જે ઉપયોગમાં આવતા કોઈ પણ કુદરતી પદાર્થો છે એને આપણે સંસાધન કહેવામાં આવે છે અને એ સંસાધન
संसाधन से अपना देश में एक करोड़ रजू करवामां आवे छे तो आ बधा लोकोने एक नवी समृद्धिनो आधार स्रोत करवामां आवे छे तो आ बधा संसाधनोने व्यवस्थित अने आयोजन रीते आपणे एनो उपयोग करवो जोईए अने उदाहरण मैं तमने आप्या के कया कया खनिजो चोक छे एक प्रकारनो खनिज छे ज्यारे आपणे एनो उपयोगमां लईए त्यारे ए वस्तु संसाधन बनती होय छे पंखो छे तो पंखो ए इलेक्ट्रिक वस्तु छे तो एने आपणे जे मानवीय ज बनावेली वस्तु छे જ્યારે એને ઇલેક્ટ્રિક ચાપ પાડી અને પછી જે ચાલુ થાય છે ત્યારે એ વસ્તુ આપણે હવા ફેંકે છે અને એ હવા એ આપણે મળતી કુદરતી બક્ષિસના રૂપમાં આપણે માનવીએ એનો ઉપયોગ કર્યો છે એટલે પંખો છે એ સંસાધન બની જાય જ્યારે એ પંખો બંધ હાલતમાં હોય ત્યારે એ વસ્તુ સંસાધન કહેવાતી નથી પણ જ્યારે એ આપણને હવા આપે છે ત્યારે એ વસ્તુ એને સંસાધન ઉદાહરણ તરીકે આપણે લઈએ ચોપડી તો ચોપડી જ્યારે એમનામ તમારા બેગની અંદર પડી હોય ત્યારે એ વસ્તુ સંસાધન કહેવાતી નથી પણ એ ચોપડીને ઉપયોગમાં લઈ અને તમે વ્યવસ્થિત રીતે એમાંથી હોમવર્ક કરો છો વ્યવસ્થિત એમાંથી તમે વાંચો છો એમાંથી તમે પાકું કરો છો ત્યારે એ ચોપડી છે એ સંસાધન બની જાય છે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુ જ્યારે માનવી એને ઉપયોગમાં લે છે કોઈ પણ પદાર્થો ત્યારે એ વસ્તુ સંસાધન કહેવાતી હોય છે મેઇન વસ્તુ મગજમાં આ ખાસ યાદ રાખવાની છે હવે આપણે સંસાધનોના પ્રકારો અંગે માહિતી જોઈએ સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ જે પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને કુદરતી સંસાધનો આપણને ઉપયોગી બને છે દાખલા તરીકે જે આ બધી વસ્તુઓ છે જમીન છે વનસ્પતિ જળ અને ખનિજો આ બધી પૃથ્વીના પેટાળમાંથી આપણને કુદરતે આપેલી જે એક બક્ષિસ છે તો આ બધી વસ્તુઓને આપણે લઈ જવા લાવવા માટે અને ખેતી પ્રવૃત્તિથી આપણે જોઈએ તો કાચો માલ છે એ બનીને જ્યારે ઉદ્યોગની અંદર તૈયાર થઈને બજારની અંદર આવે છે અને આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો આ બધી જે પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એ બધી વસ્તુઓ છે આપણને કુદરતી સંસાધન રૂપે મળેલી છે ખોરાક તરીકે આપણે જોઈએ તો કે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઈંધણ અને ઊર્જા તરીકે સંસાધનો આપણને પણ ઉપયોગી છે ખોરાક તરીકે આપણે જોઈએ તો મોટા ભાગે આપણે જમીનમાંથી જે અનાજ ઉત્પાદન આપણે કરવામાં આવે છે અને એ અનાજને આપણે દળી અને એમાંથી ઘઉં બાજરાના રોટલા ભાખરી આ બધી વસ્તુઓ બનાવીને આપણે એક જીવન જરૂરિયાતની પૂર્તિ કરવા માટે આપણે એનો ઉપયોગ તો એ ખેતીમાંથી બધું મળતું અનાજ છે અને એનો આપણે ઉપયોગ એક સંસાધન તરીકે જે ખોરાક તરીકે આપણે લેવામાં ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે આપણે જોઈએ તો કે વનસ્પતિ પ્રાપ્ત થતી વિવિધ સામગ્રીમાં ખાસ ઈંધણ અને ઊર્જા તરીકે પણ એક સંસાધન છે વનસ્પતિમાંથી આપણે જોઈએ તો જે કોલસાનો ઉપયોગ છે એ વિદ્યુત ટ્રેન ચલાવવામાં પહેલાના સમયની અંદર સૌથી વધારે કરવામાં આવતો હતો કોલસો એક પ્રકારનું વનસ્પતિમાંથી જ બનેલી જે પૃથ્વીના પેટાની અંદર તો એનો આપણે ઉદ્યોગોની અંદર સૌથી વધારે કોલસાનો ઉપયોગ ઘણા બધા ક્ષેત્રોની અંદર થતો હોય છે તો એ એક પણ સંસાધન ઈંધણ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે સંસાધનોને સામાન્ય રીતે બે જૂથમાં વહેંચવામાં આવે છે એક કુદરતી અને એક માનવ નિર્મિત સંસાધન હવે જે સંસાધનોના બે પ્રકારો છે એક કુદરતી અને બીજું માનવ નિર્મિત આ બે સંસાધનો છે એક કુદરતી સંસાધન અને એક માનવ નિર્મિત જે કુદરત દ્વારા જે વસ્તુ નિર્માણ પામેલી છે એ આ બધી વસ્તુઓ છે કે હવા જમીન વનસ્પતિ જળ ખનિજો એ આપણને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે છે એ કુદરતે આપેલી બક્ષિસ કહેવામાં આવે છે અને માનવ નિર્મિત સંસાધનની આપણે હવે વાત કરીએ આગળ તો હવે આ જે બધી વસ્તુઓ છે એ એક પ્રકારના કુદરતી સંસાધન હવે આપણે માનવ નિર્મિતની જે વાત કરીએ તો તેમાં પણ બે પ્રકાર પડે છે એક જૈવિક અને અજૈવિક દાખલા તરીકે ભૂમિ જળ ખનિજો એ જંગલો એ કુદરતી સંસાધન છે પણ એમાં એક જૈવિક અને અજૈવિક સંસાધન તરીકે ઓળખવામાં આવે છે તો એમાં ભૂમિ હવા અને જળ અને જમીન એ અજૈવિક સંસાધન છે ભૂમિ જળ હવા અને જમીન અજૈવિક સંસાધન
हमें जैविक संसाधन की आप बात करिए, हमें जैविक संसाधन की आप बात करिए तो इन्हीं अंदर खास महत्वना जंगलों अने प्राणियों से, जंगलों अने प्राणियों आ केवा संसाधनों से तो के ए जैविक संसाधनों से। હવે કુદરતી સંસાધનના પણ બે પ્રકાર છે, આ બધા કુદરતી સંસાધનો છે તો કે એમાં પણ એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે કુદરતી સંસાધનના, એક અજૈવિક સંસાધન, અજૈવિક સંસાધન એટલે ભૂમિ જળ હવા અને જમીન એ અજૈવિક સંસાધન છે, અને જૈવિક સંસાધન એટલે જંગલો અને પ્રાણીઓને આપણે એક જૈવિક સંસાધનના રૂપમાં આપણે ઓળખી શકીએ। માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે ખાસ જોઈએ તો કે માનવ નિર્મિત સંસાધનો કયા, તો કે ઉદ્યોગો, અને સૌથી વધારે આપણે જોઈએ તો કે સ્મારકો, ચિત્રકલા અને ઘણી બધી સંસ્થાઓ એટલે કે સામાજિક સંસ્થાઓ। હવે આ ચાર વસ્તુઓ આપણે જોઈએ તો કે ઉદ્યોગો છે, ઘણા બધા ઉદ્યોગો માનવ દ્વારા જે નિર્માણ પામેલા છે, પછી નાના ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગ હોય, કુટીર ઉદ્યોગ હોય કે મોટા ઉદ્યોગો હોય, એ બધા ઉદ્યોગોનો સમાવેશ એ માનવીએ બનાવેલા છે, એમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે। શરૂઆતમાં એનો કાચો માલ લેવામાં આવશે અને એમાંથી તૈયાર થઈ અને બજારમાં ઉદ્યોગોમાંથી તૈયાર થઈ અને બજારની અંદર એ વસ્તુ વેચાતી હોય છે, તો એ ઉદ્યોગો છે એ માનવ દ્વારા નિર્માણ પામેલા છે। ત્યાર પછી સ્મારકો, સ્મારકો એટલે કે ઘણા બધા રાજા મહારાજાઓએ બંધાવેલા મંદિરો, મસ્જિદો, ભુબંજો, વિહારો, સ્થાપત્યો, ઘણા બધા વાવ, કિલ્લાઓ, દરવાજાઓ, બરોબર, બુલંદ આપણે બુલંદ દરવાજો સૌથી ભારતમાં મોટા મોટો, તો આ બધા જે મંદિરો બંધાવેલા છે, ખાસ કરીને આપણે ગુજરાતની અંદર જોઈએ તો કે દ્વારકાધીશનું સોમનાથનું મંદિર છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે, અંબાજીનું મંદિર છે, આવા ઘણા બધા એવા મહત્વના જે સ્થાપત્યો પ્રાચીન સમયની અંદર રાજા મહારાજાઓ દ્વારા જે નિર્માણ પામેલા છે, તો એ બધા પણ માનવ દ્વારા જ નિર્માણ પામેલી વસ્તુ, તો સ્મારકોને આપણે પણ એક માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે છે। ચિત્રકલા, ઘણા બધા આપણે જોઈએ તો કે અજંતા ઇલોરાની, મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની અંદર આવેલી અજંતા ઇલોરાની ગુફાની અંદર ઘણા બધા ચિત્રો છે એ વનસ્પતિ જન્ય રંગોમાંથી પૂરવામાં આવેલા છે, તો જે કાંઈ આવા સ્થાપત્યોની અંદર ચિત્રો પણ દોરવામાં આવે છે તો એ પણ માનવ દ્વારા જ નિર્માણ પામેલા છે। ઘણી બધી સામાજિક સંસ્થાઓ જે લોકો માટે કામગીરી કરતી હોય એવી સંસ્થાઓ પણ એ પણ એક માનવીય માનવ સેવા જે કામ લોકો માટે કરતી હોય છે, તો આ બધી જે બાબતો છે એ આપણે માનવ નિર્મિત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। હવે સંસાધનોના બે પ્રકાર આપણે કુદરતી સંસાધન છે એમાં હવા, જમીન, જળ, વનસ્પતિ, ખનિજોનો સમાવેશ થાય છે, અને કુદરતી સંસાધનના પણ બે પ્રકાર પડે છે, એક અજૈવિક સંસાધન, તો અજૈવિક સંસાધનમાં ભૂમિ, જળ, હવા અને જમીનનો સમાવેશ થાય છે, અને જૈવિક સંસાધનની અંદર જે પ્રાણીઓ અને જંગલોનો સમાવેશ કરવામાં આવે છે, અને આ માનવ નિર્મિત બીજો પ્રકાર છે સંસાધનો માનવ નિર્મિત। તો માનવ નિર્મિત સંસાધનની અંદર ઉદ્યોગો, સ્મારકો, ચિત્રકલા અને વિવિધ સામાજિક સંસ્થાઓનો સમાવેશ આપણે માનવ નિર્મિત સંસાધનની અંદર કરવામાં આવે છે। હવે મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ પણ આપણે માનવ સંસાધનમાં થાય છે। દાખલા તરીકે માનવીએ પોતાની બુદ્ધિ, કલા, આવડત અને કૌશલ્ય દ્વારા જે કાંઈ આ બધી વસ્તુનું સર્જન કરેલું છે, નિર્માણ કરેલું છે, એને આપણે એક પ્રકારે સાંસ્કૃતિક વારસો અથવા માનવ નિર્મિત વારસા તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આ બધી વસ્તુઓ જે મોટી મોટી ઇમારતો છે, બરોબર, ઘણી આ બધી વસ્તુઓ આપણે બાંધકામ માટે, રસ્તાઓ છે, ઘણા બધા સ્મારકો છે, આ બધી વસ્તુ કોણે બનાવેલી છે, તો માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા ઉપયોગ કરીને જે આ વસ્તુનું સર્જન કરેલું છે તેને આપણે માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે છે, બરોબર। તો માનવ દ્વારા જે વસ્તુ નિર્માણ પામે છે એને આપણે માનવ નિર્મિત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। કુદરતી જે સંસાધનોનો વિકાસ માટે માનવ સંસાધન બહુ જરૂરી છે,
કુદરતી સંસાધન વગર માનવ નિર્મિત સંસાધન શક્ય બનતું નથી. જો આપણે કુદરતે જ વસ્તુ આપે તો જ માનવી એમાંથી વસ્તુ નિર્માણ કરે છે, એમનામ વસ્તુ નિર્માણ થઈ શકતી નથી. એટલે કુદરતી સંસાધન વગર માનવ નિર્મિત સંસાધન થઈ શકતું નથી. હવે એવા કેટલાક એવા સંસાધનો છે કે જે ચોક્કસ સમયમાં જો સ્વયં નિર્માણ પામે છે, દાખલા તરીકે આપણે પોતાની રીતે આપમેળે નિર્માણ પામતા હોય એવા સંસાધનો, ઝાડ પાન પશુ પંખી વગેરે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્ય જીવો ચોક્કસ સમયમાં નિર્માણ પામતા હોય છે. વન અને વન્ય જીવો, વન એટલે આપણે જંગલ અને એની અંદર રહેતા પ્રાણીઓ, એ આપમેળે નિર્માણ પામે છે. પશુ પંખીઓ છે તો એ પણ આપમેળે નિર્માણ પામે છે, એ કુદરત દ્વારા પેદા નથી થતા, બરોબર, એ આપમેળે નિર્માણ પામતા હશે. તો વન, વન્ય જીવો, પશુ પંખીઓ અને ઝાડ પાન એટલે કે વૃક્ષો, આ બધી વસ્તુઓ છે એ આપમેળે નિર્માણ પામતી વસ્તુઓ. આ શબ્દ ખાસ યાદ રાખજો. આપમેળે નિર્માણ પામતી વસ્તુ. તો કે ઝાડ પાન, પશુ પંખી, વન, વન્ય જીવો, આ ત્રણ વસ્તુ એવી છે, બરોબર, કે આપમેળે નિર્માણ પામતી વસ્તુ છે. આપમેળે નિર્માણ પામતી વસ્તુઓ આપમેળે નિર્માણ પામતી કે જે પોતાની રીતે કુદરત દ્વારા નહીં, માનવ નિર્મિત સંસાધનો દ્વારા નહીં, પણ પોતાની રીતે જે નિર્માણ પામતી વસ્તુઓ, ઝાડ પાન છે, પશુ પંખીઓ છે, વન અને વન્ય જીવને આપણે આપમેળે નિર્માણ પામતી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ છે માનવ નિર્મિત દ્વારા પામતી વસ્તુઓ, એટલે કે જે માનવીએ દરેક અલગ અલગ પ્રકારની જે ચીજ વસ્તુઓનું નિર્માણ કરેલું છે, એ ઉપરાંત આપણે કુદરત દ્વારા જે પામેલી ઘણી બધી વસ્તુઓને છે એ આપણે એક નિર્માણ થકી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સંસાધનોનું સંરક્ષણ છેલ્લો પોઈન્ટ આપણે એ જોઈએ. હવે સંરક્ષણ આપણે એનું રક્ષણ કરવાનું છે. કુદરતી સંસાધનો એ મર્યાદિત માત્રામાં છે. શબ્દ ખાસ, જે કુદરતી સંસાધનો છે, સંસાધન મર્યાદિત માત્રામાં છે. આ શબ્દ યાદ રાખવાનો, વધારે નથી, મર્યાદિત એટલે થોડા પ્રમાણમાં છે, પણ આપણે એનો વ્યવસ્થિત અને આયોજન રીતે ઉપયોગ કરવાનો છે. જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની જરૂરિયાત કેવી છે? તો કે માનવીની જરૂરિયાત, માનવીની જરૂરિયાત અમર્યાદિત. હવે માનવીની કુદરતી સંસાધનો મર્યાદિત માત્રામાં છે, પરંતુ માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. એટલે ઘણીવાર એનો ઉપયોગ એ લોકો કરતા હોય છે, વારંવાર એનો ઉપયોગ કરતા હોય છે, અમર્યાદિત ઘણીવાર એનો ઉપયોગ થતો હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીક ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટકથી જે સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. આપણને ખબર જ છે કે વસ્તીનું પ્રમાણ જેમ વધવા લાગે છે એમ સંસાધનોનો ઉપયોગ પણ વધવા લાગે છે. તો આના કારણે એક અમર્યાદિત સંસાધન છે એક બની જતું હોય છે. કુદરતી સંસાધન જે આપણે એને અમર્યાદિત સંસાધનના રૂપમાં માનવી બનાવી દેતા હોય છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા જ પડશે. એટલે કે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ જ આપણી એક નૈતિક ફરજ ગણવામાં આવે છે. મેં આગળ તમને પણ ખાસ વિદ્યાર્થી મિત્રો કીધું કે જો આ કુદરતે આપેલી બક્ષીસ, જે આ બધા સંસાધનો છે કે જમીન, વનસ્પતિ, જળ અને ખનીજોનો જો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ નહીં કરીએ તો આવનારી પેઢી માટે પણ એક મુસીબત અથવા આફત જોવા મળશે. તો આપણે એને એક ભારતના નાગરિક તરીકે નૈતિક ફરજને ધ્યાનમાં રાખીને આ બધા સંસાધનોનો આપણે વ્યવસ્થિત અને આયોજન રીતે ઉપયોગ કરવાનો છે. આપણે જે આ સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ, કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં ઈચ્છાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે,
જેને આપણે નવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. હવે નવીનીકરણ અને અનવીનીકરણ, નવીનીકરણ સંસાધન, અને આ સંસાધન કેવા છે? અખૂટ છે. અને અનવીનીકરણીય સંસાધન, અને આ સંસાધનો કેવા છે? તો કે ખૂટી જાય કેવા? ખૂટી જાય કેવા? તો અનવીનીકરણીય સંસાધનો આપણે દાખલા તરીકે જોઈએ તો એની અંદર આપણે ખનિજોનું ઉદાહરણ તરીકે લઈએ. ખનિજો એ અનવીનીકરણીય સંસાધન છે. ભવિષ્યની અંદર આ ખૂટી જવાનો ભય રહેશે તો આવા સંસાધનોનો આપણે વ્યવસ્થિત આયોજન રીતે ઉપયોગ કરવો જોઈએ. અને નવીનીકરણીય સંસાધન કે જે આપમેળે નિર્માણ પામે છે અને ભવિષ્યની અંદર એક સંસાધન ખૂટી જવાનો ભય રહેતો નથી તેવા સંસાધનને આપણે નવીનીકરણીય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે, એટલે એને અખૂટ કહેવામાં આવે છે. હવે જેમાં આપણે જોઈએ તો કે જંગલો છે, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ આપણે એને ઉપયોગમાં લઈ શકાતા નથી, એ બનાવી શકાતા નથી, તેથી તેને આપણે અનવીનીકરણીય સંસાધન કહેવામાં આવશે. જેમ કે પેટ્રોલ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ, આ બધા ખનિજોની વાત કરીએ તો ખનિજ એ એવું સંસાધન છે અનવીનીકરણ કે ભવિષ્યની અંદર આ ખનિજ ખૂટી જવાનો ભય રહેશે, એટલે એને લાંબા સમય સુધી આપણે ઉપયોગમાં લેવા માટે વ્યવસ્થિત અને આયોજનપૂર્વક આપણે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. અને જે નવીનીકરણીય સંસાધનો છે કે પોતાની એક ચોક્કસ માત્રાની અંદર ઉત્પન્ન થાય છે અને ભવિષ્યની અંદર ખૂટવાનો પણ ભય રહેતો નથી એવા સંસાધનને આપણે નવીનીકરણીય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે જમીન છે એ અખૂટ સંસાધન છે, આપણે એને ખૂટવાનો નથી, કુદરતે આપેલી બક્ષી છે. તો એ આવા બધા સંસાધનોને આપણે જે મહત્વના સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન, આ ઉપરાંત માનવી પણ એવા સ્વયં એક સંસાધન છે. સંસાધનોની માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણને ક્ષેત્રના આધારે પણ એને વર્ગીકૃત કરવામાં આવે છે. પુનઃપ્રાપ્યતા એટલે એનો ફરીથી જ્યારે ઉપયોગમાં આપણે લઈ શકીએ એવા સંસાધનને આપણે પુનઃપ્રાપ્ય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. અને જે કોઈ સંસાધન, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે જળનો ઉપયોગ આપણે વારંવાર જે કરતા હોઈએ છીએ, ફરીવાર એનો ઉપયોગ કરી શકીએ તો એવા સંસાધનને પુનઃપ્રાપ્ય સંસાધન. દાખલા તરીકે માનવી એ એક પણ સંસાધન જ છે. માનવી જે પણ એક સંસાધન કે માનવી જે આ દુનિયાની અંદર ઘણી બધી ચીજ વસ્તુઓનું નિર્માણ કરે છે તો એ વસ્તુ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા, તો આ બધી વસ્તુઓ છે એક સંસાધનના સંરક્ષણ રૂપે આપણે એને વિચારવાનું છે. દાખલા તરીકે કુદરતી સંસાધનો છે એ મગજમાં એક યાદ રાખવાનું કે મર્યાદિત છે, વધારે નથી, ઓછા પ્રમાણમાં છે, તો આપણે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાનો છે. બીજું, માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. વસ્તીનું પ્રમાણ વધવાનું છે, એટલે જે આ બધી કુદરતી જરૂરિયાતો છે એ જરૂરિયાતોનો વધારે પ્રમાણમાં માનવ ઉપયોગ કરવાનો છે, એટલે અમર્યાદિત જરૂરિયાતો બની જાય છે. હવે નવીનીકરણીય સંસાધન જે આપમેળે નિર્માણ પામે છે અને ભવિષ્યની અંદર ખૂટી જવાનો ભય રહેતો નથી તેવા સંસાધનને આપણે નવીનીકરણીય અથવા અખૂટ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જંગલો છે, વનસ્પતિઓ છે, બરોબર, અને સૂર્યપ્રકાશ છે. તો સૂર્યપ્રકાશની માંડીને આપણે જોઈએ તો એ બધા અખૂટ છે કે જે સૂર્યપ્રકાશનો જે ફૂટવાનો કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી, તો એવા સંસાધનને આપણે નવીનીકરણીય સંસાધન કહેવાય. અને અનવીનીકરણીય સંસાધન એટલે કે ફૂટી જાય તેવા સંસાધનો, દાખલા તરીકે કોલસો, એમાં કુદરતી વાયુ છે, ખનિજ તેલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધી વસ્તુઓ છે એ ખનિજની અંદર સમાવેશ થાય છે અને એ ભવિષ્યની અંદર ફૂટી જવાનો ભય રહેશે, તો એવા સંસાધનોને આપણે વ્યવસ્થિત અને આયોજન રીતે ઉપયોગ કરવો એ જ આપણો મહત્વનો પોઈન્ટ છે કે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા માટે એક સૌથી મહત્વની બાબત ગણવામાં આવશે. શાના માટે? તો કે આવનારી પેઢી પણ એ સંસાધનોનો વ્યવસ્થિત અને આયોજન રીતે ઉપયોગ કરી શકે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 13મા પાઠનો જે કુદરતી સંસાધનોનો આપણે જતન અને સંરક્ષણના 3 પોઈન્ટ તમને જે સમજાવેલા છે, બોર્ડ ઉપર જે બધો ખાસ બધી વસ્તુ જે લખેલી છે એ વ્યવસ્થિત મગજમાં ખાસ યાદ રાખજો. બોર્ડ ઉપર બધાનું ધ્યાન હોવું જોઈએ કે કયા પ્રકારો પડે છે, કુદરતી સંસાધન કોને કહેવાય, કેવી રીતે, બધી બાબતોનું વર્ણન છે. આ 3 ટોપિક તમને વ્યવસ્થિત રીતે
આ વિડિયો ની અંદર સમજાવેલા છે તો ખાસ આ વિડિયો ને વ્યવસ્થિત અને ધ્યાનપૂર્વક સમજજો આની અંદર આપેલું હોમવર્ક પણ વ્યવસ્થિત પાકું કરજો અને લખજો હવે આપણે નેક્સ્ટ આગળ જે એના પછી ભૂમિ સંસાધન અંગે બીજા વિડિયો ની અંદર એની આગળ ચર્ચા કરીશું હવે આપણે અહીંયા પહેલો વિડિયો પૂર્ણ કરીએ છીએ ઓકે બાય થેન્ક યુ